બેથી ત્રણ મહિનાથી આ વિભાગના વિદ્યાર્થીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટની બહાર ધક્કા ખાઈ રહ્યા છે. આ બાબતે આ વિભાગના હેડ લીઝ બિંજોઈ જ્યોર્જને સવાલ પૂછતા તેઓ પાસે કોઈ જવાબ નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીના આ વિભાગમાં ક્યારેય સરખો જવાબ મળ્યો જ નથી અને જે પણ શિક્ષકો ભણાવવામાં આવે છે તે યુનિવર્સિટીના લેટર પેડ પર રજિસ્ટર્ડ નથી, ત્યારે આજે વિદ્યાર્થીઓ સહિત એનએસયુઆઈ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરી. લાખો રૂપિયાની ફી વસૂલ્યા બાદ પણ એચઓડી પાસે કોઈ જવાબ ન હોવા ઉપરાંત પૂર્વ વીસીએ મૂકેલી એજન્સીને નવા વાઇસ ચાન્સેલરે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના હટાવતા રોષ જોવા મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પ્રોફેસર ન હોવાને કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને હાલાકી પડી રહી હતી અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય, એબીવીપીના કાર્યકર્તાઓ હોય, તેઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને જય શ્રી રામ જય શ્રી રામ નારા લગાવી રહ્યા છે અને ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટના જેટલા પણ સ્ટુડન્ટો છે તમામ લોકો અહીંયા આવ્યા છે અને તમામ લોકો કાળો વસ્ત્ર ધારણ કરીને તે વિરોધ જે છે તે અહીંયા કરી રહ્યા છે. અહીંયા સ્ટુડન્ટ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. ભાઈ જણાવો શું માંગણી છે તમારી અને શું બાબત લઈને તમે અહીંયા આવ્યા છો? અમારી માંગણી ફેકલ્ટી માટે છે. અમે 90,000 ભરીને બી ફેકલ્ટી નથી મળી. અત્યાર સુધી 4,50,000 ભર્યા છે જે અમારે પૂરા નથી થયા, એટલા માટે આ માંગણી છે. અને કેટલા સ્ટુડન્ટો ખાસ ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા? અત્યારે 4,000 સ્ટુડન્ટ છે અમારી પાસે. બિલકુલથી દ્રશ્યો પણ આપને બતાવીશું કે જે સ્ટુડન્ટો છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. જોઈ શકાય છે કે વિવિધ બેનરો છે અને તે વિવિધ બેનરો સાથે અહીંયા પહોંચ્યા છે અને તેમની માંગણી છે કે જે આ ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટમાં જે ફેકલ્ટી છે તે ફેકલ્ટી જલ્દીથી જલ્દી મોકલવામાં આવે, કારણ કે છેલ્લા 3 મહિનાથી કોઈ પણ પ્રકારની ફેકલ્ટી અહીંયા આવી નથી અને તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને હાલાકી પડી રહી છે. અહીંયા જે એબીવીપી માંથી આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું. શું બાબત લઈને તમે અહીંયા આજે આવ્યા છો? हमारा 7 दिसंबर से एग्जाम हो गया था, खत्म हो गया था हमारा 6th सेम है. हमें बोला गया कि आपको 15 दिसंबर से आपका क्लासेज, लेकिन अभी तक हमारे क्लासेज स्टार्ट नहीं हुए. हमें बोला गया, हम जब भी पूछते थे तो हमें बोला जाता था कि आगे बताया जाएगा कब स्टार्ट होगा. हम कहे ठीक है, 2 महीने अप्रोक्स हो चुके हैं. 28 दिसंबर को हम लोगों को आया, 29 दिसंबर से आपका क्लासेज स्टार्ट. हम लोग आए, हमें अभी तक फैकल्टी नहीं मिली है, ना हमें फैकल्टी मिल रहा है ना टाइम टेबल बता रहे हैं. जब भी हम जाते हैं एचओडी से बात करने तो एचओडी कहता है कि 1-2 दिन में आ जाएंगे. ऐसे हमें इधर उधर घुमाया जा रहा है. फैकल्टी के पास जाते हैं, जो 1-2 टीचर आए हैं उनसे पूछो तो वो कहते हैं कि आपको आगे बताया जाएगा, कि आपको मैसेज आ जाएगा. फिर अगर टाइम टेबल पूछो वो भी नहीं बताते कि हमारे कब से क्लासेस, 3 घंटे क्लासेस है. कुछ लोगों को क्लासेस स्टार्ट भी हो गए लेकिन उनके में टीचर ही नहीं आते, आधे आधे घंटे लेट आते और 2-2 लेक्चर ऐसे ही खाली जाते. तो हम बच्चे सुबह से शाम तक आते रहते, अभी तक समझ लीजिए हमारे 1 भी क्लासेस नहीं चला. अब 2 महीने हमारे ये 6th सेम लास्ट सेमेस्टर, इसमें हम लोग कुछ नहीं कर सकते, बताइए हम क्या करें. બીજી તરફ પણ આપણે દ્રશ્યો બતાવી છું કે જે એનએસયુના કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા વિરોધ જે છે તે કરી રહ્યા છે. એનએસયુઆઈમાંથી આપણે વાત કરી સંજય સોલંકી સાથે. સંજયભાઈ શું માંગણી લઈને આવ્યા છો સ્ટુડન્ટો સાથે? આજે ગુજરાત યુનિવર્સિટીના એન્યુએશન વિભાગના 2,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે જે વાઇસ ચાન્સેલર દ્વારા તેમને બાંયધરી આપવામાં આવી હતી કે 1 તારીખ સુધીમાં અમે અહીંયા તમામ ફેકલ્ટીની નિમણૂક કરી દઈશું. તેમ છતાં પણ તેમને જે સ્ટાફ આપવામાં આવ્યો છે તે જે પૂર્વ અહીંયાથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા વિદ્યાર્થીઓને આપ્યો છે, જેમને સારી રીતે ઇંગ્લિશ બોલતા પણ નથી આવડતું તેવા વિદ્યાર્થીઓને ત્યાં ફેકલ્ટી તરીકે મૂક્યા છે. તેને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે એનએસયુએ પણ અહીંયા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યું છે. બિલકુલથી તો જોઈ શકાય છે કે જેટલા પણ સ્ટુડન્ટો અહીંયા આવ્યા છે વિવિધ બેનરો સાથે આવ્યા છે, કારણ કે છેલ્લા 3 મહિનાથી તેઓ અહીંયા હેરાન થઈ રહ્યા છે અને હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવામાં નથી આવી કે ના તેમની માંગણી સ્વીકારવામાં આવી છે કે ના કોઈ પણ ફેકલ્ટી અહીંયા આપવામાં આવી છે. તો કે મુદ્દો ખૂબ ઉગ્ર બન્યો છે. એનએસયુઆઈ હોય, એબીવીપી હોય અને સ્ટુડન્ટો હોય, હજારોની સંખ્યામાં લોકો અહીંયા પોતાની માંગણી સાથે આવ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે વિરેન જાધવ, અમદાવાદ.
ગુજરાત વિધાનસભા ગૃહમાં